નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે ગણિત અને રીઝનિંગની ફ્રી ઓફ સિરીઝ શરૂ કરેલી છે, જેના અમુક વિડીયો આપણે જોઈ ચૂક્યા છીએ. જો આપે એ વિડીયો ન જોયા હોય તો ઉપર આઈ બટન પરથી એ વિડીયો જોઈ શકો છો. હવે આપણે આજે રોમન અંક વિશે ભણવાના છીએ, તો હવે રોમન અંક ભણવાની શરૂઆત કરીએ. જોજો મિત્રો, રોમન અંકમાં શું છે, અવારનવાર ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. પણ ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પછી પોલીસ ભરતી બોર્ડ હોય, ઇવન જીપીએસસી ને યુપીએસસીમાં પણ આ પૂછાઈ ગયેલો ટોપિક છે. એક માર્ક રોકડો મળે એવો ટોપિક છે. આમાં કોઈ અઘરું નથી, કોઈ સૂત્રો યાદ રાખવાના નથી. બસ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જોજો કેટલું યાદ રાખશો, હું રાખીશ આઈ વી એક્સ એલ સી ડી અને એમ, કેટલું એટલું યાદ રાખીશ, ક્રમમાં યાદ રાખવાનું. હાલો બોલો મારી આઈ રે, આઈ વી એક્સ એલ સી ડી અને એમ કહી દો શું છે, હમણાં કહું થોડા કળવારીઓ. હવે જોજો, જ્યારે હું આઈ બોલું છું ને એનો મતલબ ગણિતમાં એક થાય છે. શું થાય છે, જ્યારે આઈ બોલું ને ત્યારે એનો મતલબ ગણિતમાં એક થાય છે. જ્યારે હું વી બોલું છું ને ત્યારે એનો મતલબ ગણિતમાં પાંચ થશે. જ્યારે હું એક્સ લખીશ ને એક્સ ત્યારે એનો મતલબ દસ થશે. પછી એલ લખું એનો મતલબ પચાસ થયો, સી મતલબ સો થયા, ડી મતલબ પાંચસો થયા, એમ મતલબ હજાર થયા. યો થઈ ગયું, કેટલું યાદ રાખવાનું છે, આઈ વી એક્સ એલ સી ડી અને એમ. રેડી કમ્પ્લીટ, આઈ એટલે એક, વી એટલે પાંચ, પછી એક્સ એટલે દસ, એલ એટલે પચાસ, સી એટલે સો, ડી એટલે પાંચસો અને એમ એટલે હજાર. બરોબર, લ્યો થઈ ગયું. બીજી એક વસ્તુ આમાં તમને એ ખબર હોવી જોઈએ, સોલે જે આપણે પેલો વિડીયો જોયો હતો, જ્યારે આપણે સ્થાન કિંમત અને અંક કિંમત જોઈ હતી, પેલો જ વિડીયો છે આ સિરીઝનો. બરોબર, ન જોયો હોય તો જોઈ લેજો, ઉપર આઈ બટન પરથી મળી જશે. બીજું એક એ કહેવાનું મિત્રો, અહીંયા આપણે કરંટ અફેર્સની પણ સિરીઝ શરૂ છે, જો આપે ત્યાંથી જોવો હોય તો અમારી ટેલિગ્રામ લિંકમાંથી અથવા તો ઉપર આઈ બટનથી તેમની લિંક મળી જશે. બરોબર, હવે જોજો અહીંયા પાછા આવી જઈ, જો શું છે આઈ વી એક્સ એલ સી ડી અને એમ. એક તમને ખ્યાલ હોવો જોઈએ સ્થાન કિંમત અને અંક કિંમત. સ્થાન કિંમત એટલે શું, માની લ્યો કે આપણે અહીંયા સંખ્યા લખી 518, તો એમાં એક છે એની સ્થાન કિંમત કેટલી. સ્થાન કિંમત એટલે ક્યાં સ્થાને બેઠી છે, એકડો ક્યાં સ્થાને છે, તો કે સાહેબ દશકના સ્થાને છે. તો જે સ્થાને બેઠી હોય એનો ગુણાકાર હું એ સંખ્યા સાથે કરું, જે મને જવાબ મળે એની સ્થાન કિંમત થઈ, મતલબ એકની સ્થાન કિંમત થઈ 10. એવી જ રીતે હું પાંચની સ્થાન કિંમત કહું તો કે ક્યાં સ્થાને છે, તો કે સોના સ્થાને છે. કઈ સંખ્યા, તો પાંચ, એટલે હું 100 × 5 કરું, જે મને જવાબ મળે એ શું થયો, 500 એની સ્થાન કિંમત થઈ. એ ખબર પડી ગઈ. બરોબર, હવે રોમન અંક છે ને મિત્રો, રોમન અંક આપણો સ્થાન કિંમત ઉપર આવશે. કઈ રીતે સ્થાન કિંમત ઉપર, હળવારીઓ કહું છું. જોજો, માની લ્યો મારે 12 લખવા છે, કેટલા હું લખવાનો છું, 12, કેટલા લખવાનો છું, 12. જો 12 એટલે કેટલા થયા, સ્થાન કિંમત મુજબ 10 + 2, આવું થયું 10 + 2. હવે જ્યારે હું કોઈ પણ મોટી અંક છે આમાં મોટી સંખ્યા કઈ થઈ, તો કે 10 થઈ, 10. બરોબર, જ્યારે હું મોટી સંખ્યાની, માની લ્યો કે 10 એટલે પેલા લખી નાખીએ એક્સ. હવે જોજો, મોટી સંખ્યાની આ બાજુ લખીશ ને એનો મતલબ એવો થયો કે સરવાળો થયો. શું કરવાનો, સરવાળો. મોટી સંખ્યાની આ બાજુ લખું એટલે સરવાળો, અને મોટી સંખ્યાની આ બાજુ લખું ને એટલે થઈ બાદબાકી. શું થયો, બાદબાકી. પડે ખબર, કઈ બાજુ, મોટી સંખ્યાની પાછળની સાઈડ લખું ને તો સરવાળો, મોટી સંખ્યાની આગળની સાઈડ લખું તો બાદબાકી. થઈ ગયું. હવે મારે શું લખવું છે, અહીંયા 12 લખવા છે, તો મેં એકવાર એક્સ કર્યો મતલબ 10 લખી નાખ્યા છે. હવે 10માં નાખું તો 12 મળે કે બાદ કરું તો 12 મળે, તો કે સાહેબ 10માં પ્લસ કરીએ તો 12 મળે, મતલબ કે હું 2 પ્લસ કરું અને જે જવાબ મળ્યો એ શું થયો, 12. લ્યો થઈ ગયું, પડી ખબર ક્યાં. તો જો 10 છે, 10 એની પાછળની સાઈડ લખું તો કે સરવાળો થાય, આગળની સાઈડ હું લખું તો બાદબાકી થાય. હવે બાદ કરવા માટે છે ને મિત્રો, બાદ કરવા માટે એક નિયમ છે, બાદબાકી તમે એક જ વાર કરશો. કેટલી વાર, એક વાર એક સંખ્યાની કરવાનું, એક સંખ્યાનું કરવાનું. માની લ્યો મારે 8 લખવા છે, એટલે કે ઉદાહરણ તરીકે કહું, જોજો મારે લખવા છે 8. 8 એટલે કેટલા થયા, મારે અહીં લખવું હોય તો હું 5 + 2 કરું તોય મને, સોરી 5 + 3 કરું તોય મને 8 મળે, અને 8 એટલે હું 10 - 2 કરું તોય મને મળે. જો રેડી સરસ, પણ હું જયારે બાદ કરીશ ત્યારે એક જ વાર કરીશ, મતલબ કે હું અહીંયા મારે લખું તો શું લખું, x અને ડબલ i કરીને આમ લખું તો આ મારું શું થાય, ખોટું.
શું કામે? કારણ કે હું બાદ એક જ વાર એક જ સંખ્યા કરીશ, અહીંયા બે વાર એકડા આવે એટલે ઈ થશે નહીં. જયારે અહીંયા મારે આઠ લખવા હોય તો હું કેમ લખીશ? તો કે હું આઠ એટલે વી કરીશ અને પછી ત્રણ આઈ એમાં ઉમેરીશ, મતલબ વી ટ્રિપલ આઈ કરીને આઠ કરીશ. સમજાય? પડે જ ખબર, બરોબર? બાદ આપણે એક જ વાર કરશું, જયારે પ્લસ કરવા હોય તો ત્રણ વાર થશે. બીજી એક વાત કહું કે ત્રણ થી વધારે વખત હું પ્લસ કરી શકીશ નહીં. જો બાદ એક જ વાર થશે, બાદ એક જ વાર, જ્યારે સરવાળામાં ત્રણ વાર વધુમાં વધુ ત્રણ વાર. બે વાર વધુ બોલો, બાલિકા વધુ યાદ આવી ગઈ, બરોબર? હવે જોજો સરવાળામાં કેટલી વાર, ત્રણ વાર વધુ વધુ થાય, મતલબ કે અહીંયા ત્રણ વાર આવી ગયું, આઠ છે. હવે હું ચોથો એકડો કરું અને નવડો કરવા જાઉં તો બાપુજી નિયમ હાલે નહીં, બાપુજી ધોરાજી હાલે નહીં. બીજું કે સૌથી વધુ વધુ ત્રણ વખત આવે છે, કોઈ પણ સંખ્યાને સૌથી વધુ વધુ આપણે ત્રણ વખત લખી શકીએ છીએ. તો જોજો ત્રણ વખત જ લખાય છે, તો આ સંખ્યાને હું વધુમાં વધુ કેટલી વાર લખી શકીશ? કોઈ પણ રોમન અંકમાં સૌથી મોટા મોટી સંખ્યા લખાતી હોય તો 3999 છે. કઈ છે? 3999. હું રોમન અંકમાં 4000 લખી શકીશ નહીં. શું કામે? કારણ કે 4000 લખવા માટે જો મારે અહીંયા 4 એમ લેવા પડે, 4 વાર એક સાથે એમ આપણે લઈ શકીએ નહીં. કોઈ પણ સંખ્યાને એક સાથે 4 વાર આપણે લઈ શકશું નહીં. ડન, કમ્પ્લીટ. હવે જોજો આપણે એક અંકની સંખ્યા લખી, ઓલા સોરી બે અંકની અને એક અંકની સંખ્યા લખી. હવે આપણે ત્રણ અંકની સંખ્યાઓ લખીએ. જોજો કઈ સંખ્યાઓ? તો કે ત્રણ અંકની સંખ્યા લખીએ. માની લ્યો મારે લખવા છે 112 લખીએ. હાલ કેટલા લખવા છે? 112 સ્થાન કિંમત પ્રમાણે હું લઉં તો કેટલા થયા? 100 + 10 + 2 થયા, કમ્પ્લીટ. 100 + 10 + 2 કમ્પ્લીટ. જોજો 100 ને મારે લખવા હોય તો કઈ રીતે લખું? 100 એટલે થયા આપણા સી, 10 એટલે કેટલા થયા? એક્સ, અને 2 એટલે ડબલ આઈ. લ્યો થઈ ગયું કમ્પ્લીટ. આ કેટલું લખ્યું મેં? 112. આ ત્રણ અંકની સંખ્યા હતી, હજી મારે 1112 લખવા છે. જોજો તો અહીં કેટલા થયા? 1000 + 100 + 10 + 2 1000 એટલે કેટલા થયા? તો કે એમ વત્તા, વત્તાનું આવે એમને લખી લખવાનું હોય. હાલો 100 એટલે સી એક્સ અને ડબલ આઈ, મતલબ કે આ સંખ્યા થઈ એમ સી એક્સ ડબલ આઈ. લ્યો થઈ ગયું. પડે ઘટ? સરસ ને? નથી ને કાંઈ અઘરું? કાંઈ અઘરું છે નહીં. બીજી એક વાત કરીએ, આગળ વધીએ. હવે હવે જોજો સૌથી આવી રીતે મેં જે લખ્યો છે, મતલબ કે આ એમ સી એક્સ ડબલ આઈ એવી જ રીતે હું લખતો જાઉં, સૌથી લાંબામાં લાંબો લખવામાં જે અંક થતો હોય ને એ કયો છે? 3888 છે. કેટલો? તગ્ગો અને વાહે ત્રણ અઠા છે. કેટલા? 3888 સૌથી લાંબામાં લાંબો તો લખાતો અંક છે. જોજો મારે 3888 લખવા હોય તો કઈ રીતે લખું? પેલા 3000 કરું, પછી વત્તા 800 કરું, વત્તા 80 કરું અને વત્તા 8 કરું. જો 3000 એટલે કેટલા થયા? 3000 એટલે ત્રિપલ એમ થયા. જોજો સમજાણું શું કામ 4000 ને ન લઈ શકાય? કારણ કે 4000 લખવા 4 એમ લખવા પડે, જે હાલે નહીં. રેડી? કમ્પ્લીટ. પછી 800 માટે શું કરવાનું? જોવો તો 800 માટે તો હું શું કરીશ? તો કે 500 + 3 વાર 100 કરીશ, નહીં કે 1000 - 200. સમજાય છે? શું કામ? આપણે શરૂઆતમાં જ કીધું કે એક જ વાર બાદ થશે, જયારે પ્લસ કેટલી વાર થશે? 3 વાર. તો 500 એટલે કેટલા થયા? તો કે ડી, અને એમાં કેટલા પ્લસ કરવાના છે? તો કે 300 એટલે હાલો 800 થયા. રેડી? એસી માટે, એસી માટે કેટલા? તો કે 50 + કેટલા? 3 + 10. 8 માટે, 8 માટે કેટલા? તો કે 5 + કેટલા? તો કે 3 × 1. લ્યો થઈ ગયું. આવડો મોટો થયો. આ શું આવ્યું? તો કે 3888. લ્યો થઈ ગયું. પડે ઘટ? સરસ. હવે થોડાક નિયમો જોઈ લઈએ અને પછી આગળ વધીએ. જોજો મિત્રો, જો શું લખ્યું છે કે અંકોની ગોઠવણી સ્થાન કિંમતના આધારે થાય છે, વાત કરી લીધી. રોમન અંકમાં કોઈ પણ નિશાની 4 વખત આવશે નહીં કીધું, એટલે જ આપણે 4000 ને લખી શકતા. સૌથી મોટા મોટું 3999 છે. ત્યાર પછી અંકો લખવા માટે લેટિન મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે, એ કાંઈ આપણા માટે કામનું નથી. કોઈ પણ નિશાનીની આગળ બીજી નિશાની મૂકવામાં આવશે તો મૂળ અંકમાંથી બાદ થાય. જો મિત્રો મેં કીધું સંખ્યાની આગળ લખો, મતલબ મોટી જે સંખ્યા છે એની આગળ લખો તો બાદ, વાહે લખો તો પ્લસ, બીજી નિશાનીની પાછળ મૂકો તો શું થશે? ઉમેરાય છે. અહીંયા લખ્યું રોમન અંક 3999 સુધી જ લખી શકાય છે, સૌથી લાંબો
3888 છે. આ વાત આપણે કરી નાખી. ત્યાર પછી આગળ વધીએ. જોજો થોડાક ઉદાહરણો છે તમારા માટે, મારા માટે બેયને છે, થોડાક હું સોલ્વ કરી નાખું, થોડાક તમે કરજો. રેડી? હવે જોજો 299 માટે શું હોય. હાલો તમને આવડે, હું કરું 200 વત્તા 90 વત્તા 9. જોજો 200 એટલે તો કે બે વર્ષી, 90 એટલે તો કે જોવો તો 90 એટલે શું કરાય, 100 માંથી એક વાર બાદ કરાય. કોણ? 10. તો 100 માંથી એક 10 મેં બાદ કર્યા. રેડી? કમ્પ્લીટ. અને 9 એટલે, 9 એટલે કેટલા? તો કે 10 માંથી એક બાદ કરો. હાલો આ થયા 299. લ્યો થઈ ગયું. ત્યાર પછી 4 એકા છે. હાલો કેટલા થશે? 1000 વત્તા 100 વત્તા 10 વત્તા 1. 1000 એટલે એમ, 100 એટલે તો કે સી, 10 એટલે તો કે એક્સ અને આઈ. રેડી? કમ્પ્લીટ. હાલો એની પછી 3008 છે. તો 3000 વત્તા કેટલા થયા? 8. 3000 એટલે કેટલા? તો કે ત્રિપલ એમ, 8 એટલે, 8 એટલે શું કરશું? 10 માઇનસ 2. નહીં બાપા નહીં, એ નો કરાય, ખોટું પડે. તો શું કરશું? 5 વત્તા 3. જોજો. રેડી? કમ્પ્લીટ. સરસ. હાલો એની પછી 1842 જોઈ. આ 3999 આપણે એકવાર જોઈ લઈ, પછી આ બાકીના 3 છે ને તમારે જાતે કરવાના છે. રેડી? સરસ. હાલો જોજો 3999 છે એટલે થયા 3000 વત્તા 900 વત્તા 90 વત્તા 9. આ તો આપણે હમણાં જ જોયું. કમ્પ્લીટ. રેડી? ત્યાર પછી જોજો 3873. જોજો 3873. હાલો 3000 વત્તા 800 વત્તા 70 વત્તા 3. રેડી? કમ્પ્લીટ. 3000 એટલે તો કે ત્રિપલ એમ, 800 એટલે, 800 એટલે શું કરશું? 1000 માઇનસ 2. નહીં, એ ધંધો ન કરાય, ધંધી ન કરાય, ધંધો કરાય. ઓ ભાઈ, ધંધી અને ધંધામાં બહુ ફેર. ધંધી ગોબા ઉપાડે, ધંધા ગોબા ફીટ કરે. હાલો જોજો ડી કેટલા છે? ડી પ્લસ 300 એટલે થયા 800. 70 એટલે તો કે 50 પ્લસ 2 10 અને 3 એટલે તો કે 1 2 ને 3 વાર 1. રેડી? કમ્પ્લીટ. આવડે ને? સરસ. હવે જોજો, બસ આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે નવા ગણિત સાથે. જય શ્રી કૃષ્ણ.